કોરોનાની મહામારી પછી દરેક વ્યક્તિ વેક્સિન અથવા રસી વિશે જાણતી જશે. તેમાં ભારતે વિશ્વ પ્રસિદ્ધ રેકોર્ડ બનાવ્યા પછી ભારતની દરેક વ્યક્તિ રસીકરણ વિશે માહિતી મેળવી ચૂકી હશે અને ભારતની દરેક વ્યક્તિને હવે ખબર પડવા મળી હશે કે રસી માત્ર બાળકોને નહીં પરંતુ યુવાનોને, વૃદ્ધોને, દરેક વ્યક્તિને મૂકવાની જરૂર પડતી હોય છે. તો આજે આપણે તેનાથી કંઈક વિશેષ એટલે કે પ્રેગ્નન્સીમાં રસીકરણ વેક્સિન મૂકવાની જરૂર ક્યારે પડતી હોય છે અને ક્યારે મૂકી શકાય, કઈ કઈ મૂકી શકાય, તેનાથી બાળકને, માતાને શું ફાયદો થતો હોય છે તેના વિશે આજે આપણે જાણીશું. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતી સિટાલિયા, ગાયનેકોલોજિસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલ્ય આઈવીએફ એન્ડ વુમન કેર. પ્રેગ્નન્સીમાં રસીકરણ અથવા વેક્સિન વિશે જાણતા પહેલાં રસી વિશે કેટલીક માહિતી મેળવી લઈએ. રસી વેક્સિન એટલે શું? રસી અને વેક્સિન એટલે કે જે વાયરલ ઇન્ફેક્શન અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગવાથી જીવલેણ અથવા રોજબરોજની બીમારીઓ આવતી હોય એવા વાયરસ અથવા બેક્ટેરિયાને જીવંત અથવા તેના કોઈ પાર્ટિકલ્સ અથવા ભાગનો ઉપયોગ કરીને દર્દીને ઇન્ફેક્શન લાગે તે પહેલાં જ આપવામાં આવે છે, જેથી દર્દીમાં તે પ્રકારના રોગપ્રતિકાર એન્ટીબોડી બને છે અને એ એન્ટીબોડી જ્યારે પણ ઇન્ફેક્શન લાગે છે તેની સામે રક્ષણ આપતા હોય છે. તો આવી જ રીતે પ્રેગ્નન્સીમાં પણ રસીકરણ આપવાનું હોય છે. હવે પ્રેગ્નન્સીમાં રસીકરણ અથવા વેક્સિન આપવાની જરૂર શા માટે પડતી હોય છે? કોઈપણ ચેપ વાયરલ હોય, બેક્ટેરિયલ હોય કે કોઈપણ ચેપ પ્રેગ્નન્સી દરમિયાન લાગે તો તેનાથી માતાને પણ નુકસાન થતું હોય છે, આ ઉપરાંત ગર્ભ શિશુને ખોટખા પણ આવવાની પણ ખામી રહેતી હોય છે અથવા તેમને વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહેતી હોય છે. તેથી માતાને પણ સુરક્ષિત કરે છે અને ગર્ભ શિશુને પણ સુરક્ષિત કરે છે. આ ઉપરાંત પ્રેગ્નન્સી દરમિયાન વેક્સિન આપવાને કારણે જે પણ એન્ટીબોડી બને છે એ એન્ટીબોડી પ્લાસેન્ટા દ્વારા થોડા એવા પ્રમાણમાં બાળકમાં પણ જતું હોય છે. આ એન્ટીબોડી જ્યારે નવજાત શિશુ એક મહિના કરતાં નાનું છે ત્યારે તેમને રક્ષણ આપતું હોય છે, કારણ કે આ એક મહિના દરમિયાન તેમને કોઈપણ પ્રકારની રસી આપી શકાતી નથી. તેવા રોગોમાં ડિપ્થેરિયા, ટિટેનસ જેમને ધનુર કહેવાય છે અથવા વૂપિંગ કફ, ઉટાટિયું કહેવામાં આવે છે, તેવાથી રક્ષણ આપતું હોય છે. હવે આપણે એ જાણીએ કે પ્રેગ્નન્સી દરમિયાન કઈ રસી મૂકવાની જરૂર પડતી હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન કઈ રસી મૂકવી તે માતા કયા ભૌગોલિક વિસ્તારમાં રહે છે, તે વિસ્તારમાં કયું ઇન્ફેક્શન, ચેપ લાગવાની વધારે શક્યતા હોય છે, આ ઉપરાંત નવજાત શિશુને કયું ઇન્ફેક્શન વધારે લાગી શકતું હોય અથવા પ્રેગ્નન્સીમાં કયા ઇન્ફેક્શન વધારે લાગતા હોય તેના ઉપર આધાર હોય છે. આ ઉપરાંત માતાએ અગાઉ કોઈ વેક્સિનેશન કરાવેલું છે કે નહીં તેના ઉપર પણ આધાર હોય છે. તો સામાન્ય રીતે પ્રેગ્નન્સી દરમિયાન ડિલિવરી સમયે લોહીનું વહન થવાની શક્યતા એટલે કે લોહીથી ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે લાગતી હોય છે, તો તેના માટે ટિટેનસ વેક્સિન માતાના અને ગર્ભસ્થ શિશુના રક્ષણ માટે આપવામાં આવે છે. આ ઉપરાંત ડિપ્થેરિયા અને પર્ટુટિસના રક્ષણ માટે પણ માતાને પ્રેગ્નન્સી દરમિયાન શરૂઆતના ત્રીજા, ચોથા, પાંચમા મહિના દરમિયાનમાં બે ડોઝ આપવામાં આવે છે, જેને કહેવાય છે ટીડી વેક ઇન્જેક્શન, અને જ્યારે 7 મહિના પછી અથવા ડિલિવરી પહેલાં ટીડેપ ઇન્જેક્શન આપવામાં આવે છે, જેનાથી માતાને ટિટેનસથી રક્ષણ મળે છે, આ ઉપરાંત નવજાત શિશુને પર્ટુટિસથી પણ રક્ષણ મળી શકતું હોય છે. આ ઉપરાંત કેટલાક એવા વિસ્તારોમાં ફ્લુ ઇન્ફેક્શન વધારે લાગવાની શક્યતા રહેતી હોય છે ત્યાં ફ્લૂ વેક્સિન પણ મૂકવામાં આવતી હોય છે. કેટલીકવાર મહામારીને કારણે પણ વેક્સિન મૂકવામાં આવતી હોય છે, જેમાં કે કોરોના વેક્સિન. હવે આપણે જાણીએ કે કઈ વેક્સિન પ્રેગ્નન્સી દરમિયાન ના મૂકવી જોઈએ. પ્રેગ્નન્સી દરમિયાન સામાન્ય રીતે લાઈવ વાયરસની વેક્સિન અથવા લાઈવ બેક્ટેરિયાની વેક્સિન હોય તે ના મૂકવી જોઈએ. એ વેક્સિન મૂકવાથી નવજાત શિશુને તે વાયરલ ઇન્ફેક્શન અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહેતી હોય છે. તેમાં રૂબેલા વેક્સિન, MMR વેક્સિન અથવા ગર્ભાશયના મુખ માટે ગાર્ડાસિલ અથવા સર્વારિક્સ વેક્સિન, જે હ્યુમન પોપ્યુલોમા વાયરસની ઇન્ફેક્શનની રસી મૂકવામાં આવતી હોય છે, તે પ્રેગ્નન્સી દરમિયાન નથી મૂકવામાં આવતી. આ ઉપરાંત યલો ફીવરની વેક્સિન, ફ્લૂની લાઈવ વાયરસની વેક્સિન જે નાકમાં મૂકવામાં આવે છે તે પણ મૂકવામાં આવતી નથી. આ ઉપરાંત અછબડાની, ઓરીની પણ રસી ના મૂકવી જોઈએ. પરંતુ આ રસી જો પ્રેગ્નન્સી પહેલાં મૂકવામાં આવેલી હોય અને વેક્સિન મૂક્યા પછી પ્રેગ્નન્સી રહ્યાની ખબર પડે
તેવું જરૂરી નથી કે આ પ્રેગ્નન્સીનું એબોર્શન જ કરવું. એ પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરી શકાય છે, પરંતુ 3 અથવા 5 મહિનાના જન્મજાત જે ખોટખાપણ માટેના સોનોગ્રાફી છે તે અવશ્ય કરાવી લેવા જોઈએ. તો રસીકરણ અથવા વેક્સિન એ માતા અને નવજાત શિશુ બંને માટે ઉપયોગી છે. તેથી પ્રેગ્નન્સી દરમિયાન આપના ડૉક્ટર દ્વારા જે પણ રસી મૂકવાની સલાહ આપવામાં આવે તે ચોક્કસથી મૂકાવી લેવી જોઈએ. સ્ત્રીરોગ, વૈંધત્વ અને પ્રેગ્નન્સીને લગતા આવા જ વિડીયો માટે ફરી મળીશું. નમસ્તે.